તો અમરેલી જિલ્લામાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે બાળકીના સગ્ગા કાકાએ જ તેની પર દુષ્કર્મ આચર્યું છે નરાધમ કાકાએ ચોકલેટની લાલચ આપી માસૂમ બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું જોકે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં બાળકીની કાકી પણ સંડોવાયેલી હતી ખાંબા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો છે તેમજ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ છે અન્ય સમાચાર વલસાડથી વલસાડના કપરાડામાં પુત્રએ કરી માતાની હત્યા કપરાડાના ચાવશાળામાં પુત્રએ સાવકી માતાને દાતરડું મારીને મોતને ઘાટ ઉતાર્યા સામાન્ય બોલાચાલીમાં કપાતર પુત્રએ સાવકી માતાની હત્યા કરી મોત નિપજાવ્યું હત્યા બાદ પુત્ર ફરાર થયો છે પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા ત્યારે ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે તો નવસારીના ગણદેવીના દેવસરના આગ કાંડમાં મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત નીપજતા ચકચાર મચી આગમાં ગંભીર રીતે દાઝેલા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પચાસ વર્ષીય રાવ જાંબેડકરનું સારવાર દરમિયાન મોત થયું છે અગાઉ ગોડાઉન મેનેજર મજૂર અને બચાવવા આવેલ યુવાન મળીને ત્રણના મોત થયા હતા તો વલસાડ જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની જેમ પારડી નગરપાલિકામાં પણ લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન છે જાહેર રસ્તા પર પશુઓ અડિંગો જમાવીને બેઠા હોય છે જેને કારણે અવરજવર કરતા વાહન ચાલકો પરેશાન થાય છે તો બીજી તરફ અમુક લોકો પશુઓના હુમલાનો શિકાર પણ બનતા હોય છે બે દિવસ અગાઉ બનેલ ઘટનામાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા રખડતા પશુએ પિતા પુત્ર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો જાહેર બજારમાં બનેલી આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ હતી આથી રખડતા પશુઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા અનેક વખત સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી હતી આખરે પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં ડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત ફૂલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું ચૌદથી સત્તર તારીખ સુધી આ ફેસ્ટિવલ ચાલશે ગુજરાત મીડિયા ક્લબ તેમજ ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે આ એક્ઝીબિશનમાં મીડિયા ફોટોગ્રાફરના ફોટો અને કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે વિરાસત છે આપણી આપણી સંસ્કૃતિ છે આપણા સંસ્કાર છે તો આપણે આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ આપણી વિરાસત એ બધા સાથે રાખી અને ગુલામીની માનસિકતામાંથી દૂર થઈ અને એકવીસમી સદીમાં જન્મેલા યુવાનો જેને આપણે જેન કહીએ છીએ એ પેઢી ગુલામીના ના દબાવ અને પ્રભાવ થી મુક્ત હોય એ આપણે સુનિશ્ચિત કરી

આણંદની પાલિકા સંચાલિત ટાઉન ટાઉનહોલમાં હાલ રિનોવેશન અને ફાયર સેફટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે જેના કારણે આણંદનો ચાળીસ વર્ષોનો ટાઉનહોલ હાલ બંધ છે જેના કારણે આણંદ કરમસદ અને વિદ્યાનગરમાં કાર્યરત શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ જ્ઞાતિના લોકોને કાર્યક્રમો માટે મોંઘા ખાનગી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે રાખવા પડે છે જે ખર્ચાળ સાબિત થાય છે જેથી હોલ જલ્દીથી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે તો આ તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આણંદ ટાઉન હોલ આટલા વર્ષો સુધી ફાયર સેફટીની સુવિધા વગર કાર્યરત રહ્યો અને કોઈ દુર્ઘટના નથી સર્જાઈ તે આણંદના શહેરીજનોનું સદભાગ્ય કહેવાય પરંતુ છેવટે ફાયર સેફ્ટીની સુવિધા માટે આ હોલ થોડા દિવસો માટે બંધ કરાયો છે ચાલીસ પચાસ વર્ષ જૂનો આણંદનો ટાઉન હોલ કુદરતની કૃપાથી અત્યાર સુધી કોઈપણ એવો બનાવ બન્યો નથી જો બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લે અત્યારે આ જે ધાર્મિક ને સામાજિક શૈક્ષણિક જે સંસ્થાઓ છે તે લોકોને નગરપાલિકાનો સસ્તા ભાવનો જે ટાઉન હોલ છોડી અને અન્ય ખાનગી પાર્ટી પ્લોટોની અંદર પોતાના કાર્યક્રમો રાખવા પડે છે માટે

તો અમદાવાદના થલતેજમાં છત્રીસ મીટર રોડ પહોળો કરવા બાબતે સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે છત્રીસ મીટર રોડ પહોળો કરવા મામલે તંત્ર દ્વારા સાત મીટર સુધીના મકાનોને તોડી પાડવાની વાત કરતા રહીશો ચિંતામાં મુકાયા છે મહત્વનું છે કે થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલની નજીક આવેલા બે ફ્લેટને તોડી પડાયા બાદ આ રોડ છત્રીસ મીટર પહોળો કરવામાં આવશે જેથી ટ્રાફિકની કામગીરીમાં મોટો ફાયદો થશે પરંતુ કાગળ પરની આ વાતને કારણે રહીશો ચિંતામાં મુકાય છે જેને લઈને થલતેજના અભિક્રમ અપાર્ટમેન્ટના લોકોએ અમદાવાદ મહાનગરપાલિકાને એક વાંધા અરજી આપી છે જેમાં ઉલ્લેખ કર્યો છે કે તેમના મકાન આંશિક નહીં પરંતુ પૂરેપૂરા તોડી પાડવામાં આવે સ્થાનિકોના કહેવા પ્રમાણે મિલકતોની કપાત કરી માત્ર સાત પોઈન્ટ પાંચ મીટર રોડ પહોળો કરતા કુલ એકસો મિલકતને અસર થશે જેમાં મકાનના બાથરૂમ ટોયલેટ અને ડ્રોઈંગ રૂમ કપાઈ જશે બાથરૂમ સંડાસ જે જે બરાબર છે 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 પેસેજ આ ગેલેરી અને બે બેડરૂમ છે આ બેડરૂમ છે અને પાછળ પણ એક બેડરૂમ છે એ બંને બેડરૂમ અડધા કપાય છે ગેલેરી આખી કપાઈ જાય છે સંડાસ બાથરૂમ પૂરા કપાઈ જાય છે હોલનો અડધો ભાગ કપાઈ જાય છે ટૂંકમાં ત્રીસ ટકા મકાન છે અને રહેવાલાયક રહેશે એમાં ફક્ત હોલ અને કિચન જ મળશે તમને એટલી જ વિનંતી છે કે તમે જ્યારે છત્રીસ મીટરનો રોડ પૂરો તમે પ્લાનમાં પાસ કર્યો છે તો એ જ મુજબ તમે અત્યારે આગળ વધો અને આ બધા અત્યારે રેડી છે વિકાસના કામમાં કોઈ આડે આવા તૈયાર નથી કે ભાઈ અમે આનો વિરોધ કરીએ અમારો વિરોધ એટલો છે કે આંશિક કપાતમાં અમે લોકો તૈયાર નથી તમે પૂરેપૂરો ફ્લેટ તમે કપાતમાં લઈ લો અને એનું યોગ્ય વળતર અમને લોકોને આપો ગયા વર્ષે જુલાઈમાં પણ અમને નોટિસ આપી હતી કે તમે તમારે જે રીતે તમારો વિચાર હોય એ રીતે અમને જણાવો અમે નોટિસો થ્રુ ઓગસ્ટમાં બધા જવાબ પણ આપ્યા હતા કે અમે છત્રીસ મીટર કાપે તો અમે બધી રીતે તૈયાર છીએ પણ આંશિક રીતે તૈયાર નથી એ વાતને પણ એક દોઢ વર્ષ થયું ફરીથી એ જ પ્રશ્ન આવ્યો છે ત્યારે પણ એ લોકો આંશિક જ કાપે છે એટલે અમારો તો એક જ જે કે તમે કાપવું હોય તો છત્રીસ મીટર કાપો અમદાવાદના થલતેજ જ મેટ્રો સ્ટેશનનો છત્રીસ મીટરનો રોડ છે તે ખાલી થશે ને ત્યારબાદ ખાસ કરીને લોકોને સુવિધા મળશે પરંતુ હાલ પૂરતું તો આપ જોઈ રહ્યા છો કે જ્યાં અભિક્રમ એપાર્ટમેન્ટના લોકો છે એકસાથે એકત્ર થયેલા છે અને સૌથી પહેલાં આપને આ નિશાન બતાવી દઉં આ જે એરો જે દોરેલો છે ત્યાંથી આખું મકાન છે લોકોનું તૂટી જશે આપ ઉપર જુઓ તો ત્રણ ચાર માળનું ફ્લેટ છે અને આ ફ્લેટમાંથી અડધે અડધું મકાન છે તે લોકોનું જતું રહેશે સિત્તેર ટકા મકાન તે જતું રહેશે તેની સાથે આપ જુઓ તો અહીં જે ખાસ કરીને મકાન જે જગ્યા ઉપર ઊભું છે અને જે પિલર છે એક બાજુનું એ પિલર પણ અહીં તૂટી જશે લોકોનું કહેવું છે કે ખાસ કરીને અભિક્રમ આપણે સિત્તેર ટકા ભાગ જો આટલા ચાર ફ્લેટના તૂટે તો ખૂબ જ મુશ્કેલી પડી શકે છે તેને કારણે ખાસ કરીને પચાસ ટકા નહીં પરંતુ પૂરેપૂરું સો ટકા જેટલું સરકાર છે તે કપાતમાં લઈ જાય અથવા તો આખે આખું મકાન છે તે તોડી નાખવામાં આવે તો તેને કારણે ખાસ કરીને લોકોને રહેવાની મુસીબત નહીં સર્જાય ઘણા બધા લોકો એકત્ર થયા છે મારી પાછળ આપ જુઓ તો અભિક્રમ એપાર્ટમેન્ટના તમામ લોકો હાલ અવિરોધ સાથે ખાસ કરીને અહીં એકત્ર થયા છે અને જે પ્રકારનો વિરોધ હાલ નોંધાવી રહ્યા છે કે સરકાર છે આંશિક કપાત નહીં પરંતુ પૂરેપૂરું કપાત કરે અને આખો ફ્લેટ છે આખી જગ્યા છે તે ખાલી કરાવી નાખે અને સાથે જ તેના બદલામાં તેમને વળતર ચૂકવવામાં આવે કેમેરાર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ગીર સોમનાથ જિલ્લામાં દેશી ગોળના રાબડા ધમધમતા થયા છે મોટા પ્રમાણમાં